તેલમાં ભેળસેળ કરતા ડીસાના ગંગુતેલીઓ સામે આખરે ફૂડ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। આજે ડીસાની અંદર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને તેલના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા। ડીસામાં નગરજનો અને જિલ્લાવાસીઓના આરોગ્ય સાથે રમત રમનારા ગંગુતેલીઓ સામે ફૂડ વિભાગ દ્વારા લાલ આંખ કરાતા ભેળસેળ કરનાર ગંગુતેલીઓમાં ફફડાટ ફેલાયો છે। ન્યૂઝ પોઈન્ટ ચેનલના સંવાદદાતાઓએ કરેલ સ્ટિંગ ઓપરેશનમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ગંગુતેલીઓને આબાદ રીતે કેમેરામાં કેદ કરી લીધા હતા, જે અંગેનો સનસનીખેજ અહેવાલ ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં રજૂ કરાતા આજરોજ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા ફૂડ વિભાગ દ્વારા ડીસાની જીઆઈડીસી વિસ્તારમાં ઓચિતી રેડ કરાઈ હતી। ડીસાના એક જાગૃત નાગરિક દ્વારા ડીસા જીઆઈડીસી ખાતે આવેલ જાગૃત મિલમાં વ્યાપક ફરિયાદના અનુસંધાને આજરોજ અમે ફરિયાદના સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી છે। આ તપાસ હાથ ધરતા મિલમાં રાયડા પામોલીન અને સોયાબીનનો જથ્થો હાજર સ્ટોકમાં માલુમ પડેલ છે, જે હાજર સ્ટોકમાંથી નમૂના લઈ લેબોરેટરીમાં પૃથ્વીકરણ અર્થે મોકલી આપવામાં આવશે અને બાકી નમૂનો લીધા બાદ બાકી બચેલ જથ્થો સીઝ કરવામાં આવશે અને નમૂના માટે પૃથ્વીકરણથી મોકલેલ નમૂનાનું પરિણામ જે આવશે પ્રમાણે આગામી કાર્યવાહી કરવામાં આવશે। સર કેટલા રૂપિયાનો મુદ્દા પક્ષ કરવામાં આવે? લગભગ 85,000 થી 1,00,000 રૂપિયા જેટલો મુદ્દામાં હશે।